नमस्कार विद्यार्थी मित्रों, हूँ टनेल सोनल अश्विक विद्यालय किल्ला पाड़ी। तो मित्रों, आज आपने धोरण सार विषय छे विज्ञान अने प्रकरण छे छ भौतिक अने रासायनिक फेरफारो। तो मित्रों, आपने गया वीडियोस में जोयु हतु कि फेरफार कोने कहे छे, तो घणा बधा फेरफारोनी यादी पण बनावी हती कि आपणा रोजिंदा जीवनमां एवा घणा फेरफारो थता होय छे। तो फेरफारो बे प्रकारना होय छे, कया कया? तो भौतिक फेरफार अने रासायनिक फेरफार। आपणे भौतिक फेरफार अने रासायनिक फेरफारनी समजूती मेळवी छे कि भौतिक फेरफार एटले कि जे फेरफार दरमियान तेना आकार, कद, परिमाण, रंगमां भौतिक फेरफारो थता होय छे। भौतिक फेरफारो ए उल्टावी शकाय, एटले कि आपणे कही शकीए छीए कि प्रतिवर्ती प्रक्रिया। आपणे प्रतिवर्ती शब्द पण समजया हता कि प्रतिवर्ती कोने कहे छे। तो प्रतिवर्ती एटले कि ફરી પાછું થઈ શકે છે, એટલે કે બરફનું પાણી બને છે, પાણીનું ફરી બરફ બને છે। તો આ પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એનું ઉદાહરણ પણ જોયા હતા। હવે આપણે વાતો કરી કે રાસાયણિક ફેરફારો। તો રાસાયણિક ફેરફારોની સમજૂતી મેળવી હતી કે જે ફેરફાર દરમિયાન એક કરતાં વધારે નવા પદાર્થો ઉત્પન્ન થાય છે, એમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે। જ્યારે આપણે ભૌતિક ફેરફારોમાં જોઈએ તો એમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી। તો આપણે રાસાયણિક ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થાય છે। આપણે ઉદાહરણ તરીકે લઈએ કે મેગ્નેશિયમની પટ્ટી। મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ છીએ, મેગ્નેશિયમની પટ્ટી હોય છે, સળગાવતા એ રાખમાં રૂપાંતર થાય છે। આપણે સળગાવી દીધા બાદ રાખમાં, એટલે કે નવો પદાર્થ બન્યો। જે પટ્ટી હોય છે એમાંથી રાખ બને છે, એટલે કે નવા પદાર્થનું નિર્માણ થાય છે, એટલે આપણે એને રાસાયણિક ફેરફારો કહીશું। મેગ્નેશિયમની પટ્ટીનું ઉદાહરણ આપણે લીધું હતું। હવે મિત્રો, કે એવી જ કંઈક પ્રવૃત્તિ આપણે સમજીએ, પ્રવૃત્તિ સમજીશું તો રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર વધુ સમજ પડશે। હવે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ એક કાગળને કાપીને ટુકડા કરવા। કાગળને કાપીને શું કરવાનું છે? ટુકડા કરવા એ ભૌતિક ફેરફાર છે તે દર્શાવવું। કે આપણને પૂછવામાં આવે કે કાગળને કાપવું એ ભૌતિક ફેરફાર છે કે નહીં, એ પ્રશ્ન થાય છે, તો આપણે શું કહી શકીએ છીએ? આપણે ગયા જે વિડીયોસમાં ઉદાહરણ તરીકે કાગળના ટુકડાનું ઉદાહરણ લીધું હતું, તો કાગળના ટુકડા એ ભૌતિક ફેરફાર જ છે। કારણ કે આપણે કહી શકીએ છીએ કે આપણે કાગળને જ્યારે કટ કરીએ છીએ તો ફરી પાછું એને આપણે જોઈન્ટ પર કરી શકીએ છીએ। માટે કાગળના ટુકડાનું ઉદાહરણ એ ભૌતિક ફેરફાર જ છે। આપણે જોઈશું મિત્રો કે આપણે અહીંયા કાગળ જોઈ શકીએ છીએ, આપણે આ કાગળ જોઈ શકીએ છીએ। હવે આપણે કાગળના ટુકડાને કટ કરી દઈએ છીએ, કાગળના ટુકડાને આપણે કટ કરશું। તો મિત્રો, આ રીતે આપણે કાગળના ટુકડાના બે ટુકડા કરી દીધા છે, બરાબર છે? કે કાગળના ટુકડા પહેલા એક પેજ હતું, એટલે કે એક પેપર હતું, એનામાંથી બે ટુકડા કરી દીધા। હવે આપણે પાછું એનું પેજ બનાવવું હોય તો થાય કે નથી થતું? તો થાય છે। આપણે અહીં ગમ લગાવી, સેલો ટેપ લગાવી કે કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરી આપણે આ પેજ ફરીથી બનાવી શકીએ છીએ। તો આ કાગળનો ટુકડો એ પણ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે, એ આપણે દર્શાવી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ ને મિત્રો? હવે આપણે બીજું જોઈશું, ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય તેવા ફેરફાર હોય તે દર્શાવો। હવે આપણે ભૌતિક ફેરફાર, આપણે વાતો કરી રહ્યા છીએ ભૌતિક ફેરફારની, તો હવે કે ભૌતિક ફેરફાર જે છે એ ઉલટાવી શકાય તેવો હોય એ આપણે દર્શાવવાનું છે। આપણે કાગળના ટુકડાની વાત કરી, એ ભૌતિક ફેરફાર છે એ આપણે સમજ્યા। હવે આપણે કે જે ભૌતિક ફેરફાર છે એ હંમેશા ઉલટાવી શકાય એવો જ હોય એ સાબિત કરવાનું। તો મિત્રો, એના માટે આપણે શું કરી શકીએ છીએ કે આપણે એક ચોકનો ટુકડો લઈ શકીએ છીએ, એટલે કે આપણે આપણા ક્લાસરૂમમાં જે ચોક વપરાય છે એ ચોક લઈ શકીએ છીએ। હવે એ ચોકનો આપણે ભૂક્કો કરવાનો છે, શું કરવાનો છે? ચોકનો આપણે ભૂક્કો કરીશું અને ભૂક્કો કરીને એની પેસ્ટ બનાવીશું, એમાં પાણી ઉમેરીને શું કરીશું? એની પેસ્ટ બનાવીશું। તો મિત્રો, પેસ્ટ બનાવતા ફરી પાછો આપણે એને કે જે પેસ્ટ બનાવી છે તો હવે એને ચોકના આકારમાં ગોઠવી દઈશું। જે ચોક જે આકારની હોય છે એનું કદ એ રીતે આપણે ગોઠવી દઈશું અને ત્યારબાદ એને ફરી આપણે સૂકવી દઈશું, તો ફરી એ ચોક બની જાય છે ને। તો આપણે કહી શકાય છે કે પહેલાં ચોકનો ટુકડો હતો, ત્યારબાદ એમાંથી એનો ભૂક્કો થાય છે, એની પેસ્ટ બને છે, અને પેસ્ટ બન્યા બાદ ફરી આપણે ચોક બનાવી શકીએ છીએ। તો આપણે શું કહી શકીએ છીએ કે ભૌતિક ફેરફાર, ભૌતિક ફેરફાર એ પણ શું છે?
ઉલટા વી શકાય તેવો ફેરફાર છે. આપણે આ ઉદાહરણ કાગળમાં પણ જોઈ શકીએ છીએ અને ચોકમાં પણ જોઈ શકીએ છીએ. આ રીતે આપણે પ્રવૃત્તિ 2 સમજી શકીએ છીએ. હવે પ્રવૃત્તિ 3 જોઈશું કે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર. પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઉલટા વી શકાય તેવો હોય તે દર્શાવવું કે પદાર્થની સ્થિતિ. તો પદાર્થની સ્થિતિ આપણે કોને કહી શકીએ છીએ? તો મિત્રો કે આપણે એક પ્યાલામાં બરફનો ટુકડો લઈશું. શું લઈશું? એક પ્યાલો લઈશું, એમાં બરફનો ટુકડો લઈશું. આ પ્યાલામાં આપણે આ બરફનો ટુકડો લઈએ છીએ. આ રીતે કે બરફના ઘણા બધા ટુકડા લઈ લઈશું. હવે એને આપણે થોડો સમય તડકામાં મૂકીશું. થોડા સમય આ બરફના ટુકડાને આપણે શેમાં મૂકીશું? તડકામાં મૂકીશું. હવે તમે શું કહી શકશો કે તડકામાં મૂકતા બરફના ટુકડાનું શું થશે મિત્રો? તો તડકામાં મૂકતા બરફના ટુકડા એ પાણીમાં રૂપાંતરિત થાય છે. સ્થિતિ બદલાય છે. સ્થિતિ ઘન સ્વરૂપ હતી અને ત્યારબાદ પ્રવાહી સ્વરૂપ થઈ જાય છે. અહીં સ્થિતિનો બદલાવ થાય છે. એક સ્થિતિમાંથી બીજા સ્થિતિમાં પરિવર્તન થાય છે ને, કે પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર. પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઉલટાવી શકાય તેવો હોય તે દર્શાવવું. તો બરફના ટુકડા પ્યાલામાં લઈએ, એને સૂરજના તડકામાં મૂકીશું તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિની પરિવર્તન થાય છે. ફરી પાછું જે આપણે આ જે મિશ્રણ છે હિમ મિશ્રણ કહી શકીએ છીએ, કે બરફના પાણીનું મિશ્રણ છે એટલે હિમ મિશ્રણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આ પ્રવાહીને આપણે ફરી પાછા ફ્રીઝમાં મૂકતા બરફ બનાવી શકીએ છીએ, એટલે ઉલટાવી શકાય એવો ફેરફાર થાય છે. માટે મિત્રો આપણે કહી શકીએ છીએ કે આ ત્રણે ત્રણ પ્રવૃત્તિ આપણે જે ત્રણે ત્રણ પ્રવૃત્તિ સમજ્યા, એ પ્રવૃત્તિ કેવી છે? તો આ તમામ પ્રવૃત્તિ ભૌતિક ફેરફાર ધરાવતી છે અને તમામે તમામ પ્રવૃત્તિ ઉલટાવી શકાય એવી પણ છે. તો મિત્રો આ રીતે આપણે આ પ્રવૃત્તિઓ સમજી શકીએ છીએ. પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, તમે એકવાર એનું વાંચન કરશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.